જનેતાના ઉદરમાંથી દારારો ભક્તો સુરવીરો અને મર્દો જન્મે છે એટલું નહીં પણ સૌરાષ્ટ્રની સત્ય ઘટના એક મોણપરી ગામ અને ભલાકાઠીનું ગામ કહેવાય ગોંડલનું ગામ ભલો કાઠી એક દાતાર કાઠી દરબાર રે ઘરમાં એક ટાણાનું અનાજ નહોતું એમ કહેવાય છે અને ગામના પાદરમાંથી 15 ઘોડેસવાર નીકળ્યા એમાં એક અસવારે એટલું કીધું કે ગામ ક્યું ગામના પાદરમાં બેઠેલો યુવાન એટલું બોલ્યો કે મોણપરી ઓ મોણપરી આ ભલા કાઠીનું કહેવાય છે આ ગામ હા બાપા અમારે ભલા આપા અમારા ગામમાં રહીએ છો એમ બીજો અસવાર કે હાલો આજે એના રોટલા ખાઈએ આપણે દાતાર કે છે બહુ ઉદાર માણા છે આપણે જોઈએ તો ખરા 10-15 જણા એમ કહેવા છે ઘોડેસવાર એ ડેલી આવીને પડકારો કર્યો છે ભલો આપો ઓહરીમાંથી કાઠી દરબારે ગગડતી દોટ મૂકી મારો બાપલિયો મારું ઝૂંપડું પાવન કર્યું મારો વિહામો અરે મારા બાપ અમારે આંગણે આજ મહેમાન આવ્યા એક એક ને બથુમાં લઈ લઈને ભલો કાઠી મળી ડાયરા ને બરાબર ઓહરીમાં બિહાડી અને ઓરડામાં જઈને એટલું જ કીધું તું કાઠિયાણી ઓરડો ઓઢીને ઉભેલી કાઠિયાણી એટલું ભલીતી દરબાર શું છે જમવાનું કરો ને મહેમાન આવ્યા એ કાઠિયાણીના આંખના ખૂણા ભીના થયા ભાઈ આંખના ખૂણા ભીના થયા એટલું નહીં પણ બુઢો માણા માળા ફેરવતો હોય તોફાની છોકરો હાથમાંથી માળા તુલસીની જટી લીએ અને દોરો તૂટે જેમ તુલસીના પારા ધરતી ઉપર પડે એમ કાઠિયાણીની આંખમાંથી ધડ 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 આહું ભીના પડવા કેમ કાઠિયાણી રોવા મીડ્યા દરબાર એક ટાણાનું ઘરમાં અનાજ નથી આપણે બે માણા બબે દીચ્યા ઉપવાસ કરીએ છીએ અને તમે એમ કહો છો કે મહેમાનનું ખાવાનું કરો એ સૌરાષ્ટ્રના કાઠી દરબારે એટલું કીધું તું કાઠિયાણી ગામના પાદરમાં જ મારું ઘર પૂછીને આવ્યા અને હવે મારે આંગણેથી મહેમાન ભૂખ્યા જાય તો કાઠિયાણી મારી કાઠિયાવાડનો રોટલો લાવશે કાલ હવારે માણસના મોઢામાં તાળા દેવાય જાહે કાલ હવારે આ દુહો કોઈ ગાહે નહીં મારી કાઠિયા વાડીમાં કોક દી ભૂલો પડી ભગવાન થાને મોળો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા આ દુહારામાં તાળા દેવાય જાહે કાઠિયાની આટલી વાત સાંભળી અને કાઠિયાની એટલું બોલી દરબાર જાઓ મહેમાનને રોકો શું કરશો કે ઘરને પછવાડે છાણાના મોઢવામાં હમણાં કારોતરો હાપ ગયો છે એ હાપને હું કરડાવું મારા દેહનું બલિદાન દઉં મારા મરણના સમાચાર સાંભળીને મહેમાન વૈયા જાય તો તમારી કાઠિયાવાડનો રોટલો જરાય નહીં નાખે દરબાર કાઠિયાવાડનો રોટલો જરાય નહીં નાખે અને તેથી મર્દે જવાબ આપ્યો તો કાઠિયાણી જાઓ દેહનું બલિદાન દિયો ને તો મારી આબરૂ નહીં યામ દરબાર ડાયરામાં આવ્યા અને ઘરને પછવાડે છાણાના મોઢવામાં કારોતરો હાપ ગયેલો એ હાપને આજ પૂછડી પકડી અને બાઈ ફેરવે છે પણ આજે હાપ કરડતો નથી માનવ જાણે હું કરું કરતલ દુજો કોઈ આજરા તારા અધવસ રહે મારો હરી કરે તો હોય માનવ જાણે હું કરું કરતલ દુજો કોઈ આજ કાઠિયાની કારોતરાને કરગરે છે આજ મને ડંખ માર મારા ધણીની આબરૂ છે એ વાર લાગી અને ડાયરામાં બેઠેલા કાઠી દરબારને એટલું થયું કોઈ કેમ કહેતું નથી કાઠિયાણીને હાફ ફેરડો છે એ રાહ જોઈ જોઈને રીહમાં રીહમાં ઉભા થયા અને બરાબર આમ કાટ 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 પગથિયા ચડી અને ઓરડાની માલી પાસે જીક મારી કાઠિયાણી બાઈ હામે બે જીવને બોલી હતી દરબાર આજ મને હાફ નથી કરડતો હે કે આજ મને હાફ કરડતો નથી કાઠિયાણી હાફ ન કરડે હું કોઈ બી બને તમે મારી આબરૂ પાડવાનું આ નાટક ગોઠવ્યું કાઠિયાણી મને આવી ખબર હોત તો મહેમાનને રોકત નહીં મારી આબરૂ પાડવાનું નાટ્ય ગોઠવું છે આટલી વાત જ્યાં કાઠી દરબારના મોઢામાંથી નીકળી ત્યાં તો બાઈના રૂવાડા ઉલા થઈ ગયા ફાય ફાય સહન ન કરે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની સ્ત્રી કોઈ નબળું વેણ સહન ન કરે મારી આબરૂ પાડવાનું નાટ્ય ગોઠવું છે એ વેણ જ્યાં કાઠી દરબારના મોઢામાંથી નીકળ્યું ત્યાં તો બાઈની આંખમાંથી અગ્નિ મંડી વરહવા ભાઈ હો સહન ન કરે ભારતની શક્તિ કોઈ નબળું વેણ સહન ન કરી શકે પરણાની પહેલી રાતે એક પુરુષે પોતાની સ્ત્રીને એટલું કીધું હતું કે વાહ ચંદ્રમુખી બાઈ જવાબ આપ્યો તો કેમ બીજી વાર કીધું વાહ ચંદ્રમુખી
તો બાઈ આગળ વાત નહોતી કરી. ત્રીજી વાર પુરુષને એમ કેવું પડ્યું તું કે હું તમને ચંદ્રમુખી કહું છું તોય તમે કઈ બોલતા નથી. તેથી પરણ્યાની પ્રથમ રાત્રિ ભારતની સ્ત્રીએ પોતાના પુરુષનું બાવડું પકડીને એટલું કીધું તું, પુરુષ તારી ઈચ્છા થાય તો તું મને વીહ ગાલું કાઢી લેજે, તારી ઈચ્છા થાય તો તું મને માર મારી લેજે, પણ આજથી તારી હારે જિંદગી જીવું તા સુધી તું કોઈ દી મને ચંદ્રમુખી કહેતો નહીં. કારણ કે ચંદ્રમુખી કેના મત કભી ચૂક હોતે શ્યામ, ચંદ્રમુખી કેના મત કભી ચૂક હોતે શ્યામ, કારણ કે મેરે મેં કલંક નહીં ચંદ્ર મેં કલંક હૈ. ચંદ્રમુખી કેના મત કભી ચૂક હોતે શ્યામ, મેરે મેં કલંક નહીં ચંદ્ર મેં કલંક હૈ. સાગર કી નંદ હું કી સાગર પે છાવ પડે, પણ મેરો તો છાવ સદા અવની પે અંક હૈ. એક પક્ષ મંદ અમંદ એક પક્ષ રહે, પણ મેરો તો ને સદા નાથ પે ની શંક હૈ. કહે કવિ યાન નજર સે નિહોરી, દેખો કહાં પતિ રામ ને કહાં પતિ લંક. સહન ન કરી શકે એ કાઠિયાણીએ વેળ હેબળ્યા, પણ એટલું બોલી દરબાર જોઈ લે હું ખોટું બોલતી હોઉં તો. એ ગડગડતી ડોટ મૂકી ભાઈ, પણ ડોટ કેવી મૂકી ખબર? નાનકડું ગામ હોય, ગામના પાદરમાં હાતક વર્ષની દીકરી ફરાક કરીને ઉભી હોય. હમણાં અમદાવાદ રાજકોટ કે જામનગર વાળી બસમાં મારો બાપ ઉતરશે, અને બજારમાં હટાણું કરનાર બાપને દીકરી યાદ આવે, દીકરી રાજી રિયેટના ખાતર ખોટા પારાની માળા લીધી હોય, અને બાપના હાથમાં ખોટા પારાની માળા જોઈ અને હાથ વરણની દીકરી ગડગડતી ડોટ મૂકે અને બાપના હાથમાંથી માળા ખેંચી અને જેમ ડોકમાં નાખે એમ કાઠિયાણી હળી કાઢીને હુંડલા જેવડા હાપને ડોકમાં નાખી પાય. એ બરાબર ભરડો લઈ આવી ઓરડામાં અને લાદરો ઘૂમટો ઊંચો કરીને તેથી એટલું બોલીતી, જોઈ લો દરબાર હું ખોટું બોલતી હોઉં તો. તેથી હાપ નહોતો, ખોનાનું ઝૂમણું ડોકમાં હતું. હોનાનું ઝૂમણું જોઈ અને કાઠી દરબાર એટલું બોલ્યા હતા કે કાઠિયાણીયા હોનાનું ઝૂમણું હાંચવું હતું કે હાંચવું નહોતું. આ હુરજ નારાયણે મારીને તમારી લાજ રાખી છે, આ ઝૂમણું મૂક્યાવો, વેપારી પાસે પૈસા લાવો, હું મહેમાનોને રોટલા ખવડાવીને મારા કાઠિયાવાડના રોટલાને ઉજલો કરી દઉં. આ ભારતની શક્તિ છે. કહેવાય છે કે વૈજ્ઞાનિક યુગની માલિપા વાતો સાંભળતા માણસો એમ કે હોનાના ઝૂમણા હાપના હોનાના ઝૂમણા થઈ જતા હશે, પણ હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે ભાઈ હો. સંપૂર્ણ શ્રદ્ધા હોય અને હુરનારને પ્રાર્થના કરી અને હોનાનો ડોકમાં હાપ નાખે એના ઝૂમણા થઈ જાય. કારણ એ શ્રદ્ધાનો વિષય છે, એમાં પુરાવાની શી જરૂર? શ્રદ્ધાનો વિષય છે, એમાં પુરાવાની સી જરૂર? કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી, તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી. શ્રદ્ધાનો વિષય છે, આમાં પુરાવાની સી જરૂર? કહેવાય છે કે ઈ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર કચ્છની અને ગુજરાત એટલું નહીં પણ સારા ભારત વર્ષના ધર્મને જાળવવા ભારતની શક્તિ કમર કસે છે. એટલે કીધું છે કે નારીને નીંદો નહીં, નારી નરની ખાય.